નમસ્તે મિત્રો, જો અહીંયા આપણે એક વાગ્યાનો સમય બતાવવાનો છે તો અહીંયા આપણે એક વાગ્યાનો સમય બતાવશું આવી રીતે, બરાબર એક વાગ્યાનો. ત્યારબાદ તે શાળાએ પરત આવે છે એક વાગે. તે બપોરનું ભોજન તેના ભાઈ અને દાદી સાથે લે છે. આ તેનો ભાઈ અને આ તેના દાદી. તો કેટલા વાગે મિત્રો? તો કે બે વાગે. તો અહીંયા આપણે લખીશું 2 કલાક, બરાબર 2 કલાક. ત્યારબાદ જોઈએ કે તેના મિત્રો સાથે રમે છે. તો કે કેટલા વાગે? 5:30 મિત્રો રમે છે, બરાબર. તો મોટો કાંટો છે અહીંયા 6 ઉપર, બરાબર, અને નાનો કાંટો છે એ અહીંયા 5 થી થોડોક ખસી જશે, એટલે કે 5 અને 6 ની વચ્ચે આવશે. હા, બરાબર. 5 અને 30. તે ઊંઘે તે પહેલા તેની દાદી પાસેથી વાર્તા સાંભળે છે. તો કેટલા વાગે વાર્તા સાંભળે છે મિત્રો? તો કે 9 વાગે. તો અહીંયા 9 વાગ્યાનો આપણે સમય બતાવવાનો છે. ત્યારબાદ શું કીધું છે જુઓ મિત્રો, કે હવે તમારો રોજનો ક્રમ બતાવો, ચાર્ટ તૈયાર કરો, દિવસનો સમય, બરાબર, શબ્દોમાં લખવાનું, ઘડિયાળ, અને આ સમયે તમે શું કરો છો તે કરવાનું છે. આખા દિવસમાં તમે કેટલા વાગે ઉઠો છો? તો કે 6. તો અહીંયા તમારે, બરાબર, શબ્દોમાં લખવાનું છે 6 કલાકે. તો અહીંયા લખવાનું 6 કલાકે, 6 કલાકે, 6 કલાક. તો અહીંયા તમારે 6 વાગ્યાનો મિત્રો શું બતાવવાનો છે? સમય બતાવવાનો છે. બરોબર. આ સમય તમે શું કરો છો? તો કે અહીંયા લખવાનું તમારે, હું ઉઠું છું, ઉઠું છું, બરોબર. ત્યારબાદ મિત્રો પછી તમે શું કરો છો? નાસ્તો કેટલા વાગે કરો છો? તો કે 7 કલાકે. તો અહીંયા તમારે 7 કલાક લખવાનું, 7નો તમારે સમય બતાવવાનો, અને નાસ્તો કરું છું. તમે સ્કૂલે ક્યારે જાઓ છો? તો કે 7:30. તો અહીંયા 7:30નો તમારે સમય બતાવવાનો છે અને લખવાનું છે 7:30નો. અહીંયા કાંટા દોરવાના અને લખવાનું સ્કૂલે જાઉં છું. પછી તમે ક્યારે પરત ફરો છો? તો કે 12:30. તો 12:30નો અહીંયા સમય બતાવવાનો, બરાબર, 12:30 એમ લખવાનું, 12:30 લખવાનું છે. અને અહીંયા તમારે લખવાનું સ્કૂલેથી પરત આવીએ છીએ, ઘરે આવો છો, પછી જમો છો. તો 1 વાગ્યાનો સમય બતાવવાનો અને જમીએ છીએ. પછી તમે શું વર્ક કરો છો, કેટલા વાગે શું કરો છો, એ બધો સમય બતાવી અને સામે તમારે ઈ વિગત લખવાની છે મિત્રો, બરાબર. આવી રીતે સમય તમારે બતાવવાનું અને લખવાનું છે. તો હું અહીંયા ખાલી સમય લખી દઉં છું અને તમે જે કરતા હોય તમારે અહીંયા કરવાનું. મેં એક ઉદાહરણ લખ્યું છે, બરાબર. તો આ હતો આપણો મિત્ર પ્રકરણ, કે સમય વહી જાય છે, બરાબર. તો અહીંયા આ એકમ મિત્રો પૂરો થાય છે. ફરીથી મળીશું નવા એકમ સાથે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.